ફ્રેન્ડ્સ, તો આજે હું તમને મસ્ત બજાર જેવી રગડા પેટીસ બનાવતા શીખવાડીશ. એ પણ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ક્રિસ્પી આપણી પેટીસ બનશે. જો અવાજ આવી રહ્યો છે, તો આજે આપણે મસ્ત રગડા પેટીસ બનાવવા જઈ રહ્યા છે, એકદમ બહાર જેવી જ. શિયાળામાં ગરમા ગરમ રગડા પેટીસ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે 6 કલાક પલાળીને રાખેલા વટાણા લીધા છે અને એને મેં 5 સીટલ કરી અને બાફી નાખ્યા છે. હવે સાથે સાથે પેનમાં મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો પહેલાં આપણે બી તળી લેશું. હવે આપણે આમાં નાખશું બી અને આપણે તળી લઈશું. ફ્રેન્ડ્સ, રગડા પેટીસમાં ઘણા લોકો બી નાખતા હોય છે અને ઘણા લોકો નથી નાખતા હોતા. તો તમને બી એકદમ ફાવતા હોય તો તમે આમાં નાખો, શુકર અવે પણ કરી શકો. ફ્રેન્ડ્સ, આમાં બી એકદમ મસ્ત ક્રન્ચી ટેસ્ટ આપે છે. એટલે બી એકવાર બી નાખીને ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે. ફ્રેન્ડ્સ, આપણા બી એકદમ તળાઈને રેડી છે અને આપણે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે તેલની અંદર નાખશું જીરું, લાલ મરચાં નાખશું, તજ નાખશું, તજને લવિંગ નાખશું, આપણે તમાલપત્રા નાખશું, ફ્રેશ લીમડો નાખશું અને હિંગ નાખશું. ફ્રેશ વટાણા છે એટલે હિંગ નાખો તો સારું રહે. અને આપણે વટાણા નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આ આખા ધાણા છે એને આપણે ક્રશ કરીને આની અંદર નાખશું. આવી રીતના હાથેથી ક્રશ કરી અને નાખવાના. હવે આપણે આમાં પહેલા મસાલા કરશું. સ્વાદ પ્રમાણે નાખશું નમક. ફ્રેન્ડ્સ, મેં બાફવામાં નથી નાખ્યું એટલે એ પ્રમાણે નાખવાનું. હળદર નાખશું, ચટણી પાવડર નાખશું આપણે, નાખશું આમાં આપણે ગરમ મસાલો. ગરમ મસાલો ફ્રેન્ડ્સ થોડોક આગળ પડતો નાખવાનો રહેશે આમાં. ફ્રેન્ડ્સ, આને પહેલાં આપણે મિક્સ કરી લેશું. થોડાક વટાણા આવી રીતના આમ છૂંદો કરી દેવાનો. હવે આની અંદર આપણે નાખશું પાણી. ફ્રેન્ડ્સ, આપણે 2 ચમચી વેસણનો લોટ લીધો છે એની અંદર આપણે પાણી નાખી અને એને ડાયલ્યુટ કરી નાખશું. થોડું પાણી નાખશું. સામાં મેં પાણી નાખી દીધું છે, 2 ગ્લાસ પાણી નાખ્યું છે મેં. આની અંદર આપણે વેસણનો લોટવાળું ઘોળ છે એ આપણે ગાળીને લેવાનું, એટલે ગઠ્ઠા અંદર ના આવે. આપણે એવું લાગશે તો પાછો આ ઘોળમાં થોડું પાણી નાખી અને નાખશું, પણ અત્યારે હજી જરૂર નથી નાખવાની. ફ્રેશ આને એકદમ હલાવી લેશું. ફ્રેન્ડ્સ, આ પેટીસ માટે બટેટા બાફી લીધા છે. હવે આપણે 1-2 બટેટા આપણા રગડામાં છૂંદો કરીને નાખશું એટલે આપણો રસો એકદમ ઘાટો ઠા થશે. ફ્રેન્ડ્સ, હવે આપણે રગડાને ઉકળવા દેશું એકદમ અને પેટીસની તૈયારી કરશું. ફ્રેન્ડ્સ, આપણા રગડાને એકદમ ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર આવ્યો છે અને હજી પણ આપણે બેસણ નાખેલો છે, બટેટા છૂંદો કરીને નાખેલા છે એટલે એકદમ ઘટ થશે. જેમ ઉકળશે એમ ઘટ થશે. ફ્રેન્ડ્સ, આમાં ધાણા
આખા ધાણા નાખવાનું ભૂલતા નહીં, આખા ધાણાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. ફ્રેશ આ ઉકળી જાય પછી તમે આમાંથી આ તમાલપત્રને એ કાઢી શકો છો, પણ ઉકળતું હોય ત્યાં સુધી એને અંદર જ રહેવા દેવાનું, એટલે એનો ટેસ્ટ આપણા રગડામાં બેસી જશે. હવે આપણે ફ્રેશ બટાટા લીધા છે, એને મેં બાફી નાખ્યા છે, અને આ પૌવા છે, પૌવાને પણ મેં ધોઈ અને પલાળી દીધા. આ પૌવાથી પેટીસ એકદમ બહાર જેવી જ બને છે. આમાં આપણે પૌવા નાખશું. ફ્રેશ આ 3 ચમચી પૌવા છે, 3 થી 4 ચમચી પૌવા છે, એને હવે આપણે બધું પહેલાં મિક્સ કરી લઈએ. ફ્રેશ આને હાથથી જ આપણે મસ્ત એકદમ છૂંદી નાખશું. આમાં ફ્રેશ સાથે સાથે આપણે ચોખાનો લોટ પણ નાખી દઈશું. 2 ચમચી ચોખાનો લોટ નાખ્યો છે. પૌવા છે એટલે ચોખાના લોટની બહુ જરૂર નથી, પણ એકદમ ક્રિસ્પી બાર જેવી જ આપણે પેટીસ બનાવવા રહ્યા છીએ, એટલે આપણે આમાં નાખ્યો છે ચોખાનો લોટ. એકદમ મસ્ત હાથ ધોઈ અને આપણે અને હાથેથી જ સ્મેશ કરી લેશું બધું. ફ્રેન્ડ્સ આપણે સ્મેશ થઈ ગયું છે, આની અંદર આપણે નાખશું લીલા મરચાંની પેસ્ટ છે, તીખાશ ફ્રેન્ડ્સ આનાથી જ આવશે, એટલે આપણે એ નાખશું. આમાં મીઠું આવશે, થોડું ચડિયાતું આવશે, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આમચૂર પાવડર નાખશું. ફ્રેન્ડ્સ તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ આમાં નાખી, થોડી આપણે નાખશું, થોડી જ નાખવાની છે હળદર, અને આપણે નાખશું આમાં ગરમ મસાલો. ગરમ મસાલો ફ્રેન્ડ્સ થોડો આગળ પડતો જ લેવાનો છે, અને આપણે બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ લીંબુનો રસ ના નાખતા, નહીતર થોડું એકદમ સોસી છે થઈ જશે. આ જે સોસાઈ ગયું છે એવું નહીં રહે, થોડુંક લિક્વિડ જેવું બટેટું થઈ જશે તો આપણે પેટીસ વાળવામાં બહુ મજા નહીં આવે. એટલે બને ત્યાં સુધી આમચૂર પાવડર જ લેવાનો, અથવા તો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે ચાટ મસાલો લઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણે લોટ બાંધતા હોય એવું જ મસ્ત બેટર થઈ ગયું છે, એકદમ મસ્ત લોટ બંધાય એવું ટેક્સચર થઈ ગયું છે. હવે આની આપણે ટીકી વાળશું. ફ્રેન્ડ્સ થોડું ટેસ્ટ કરી લેવાનું, કારણ કે જરા પણ 19-20 હોય તો ખાવાની મજા ના આવે, એટલે બને ત્યાં સુધી ટેસ્ટ કરીને બનાવો તો સારું રહે. ફ્રેન્ડ્સ તો પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, હવે આપણે પેટીસ વાળશું. ફ્રેન્ડ્સ તમને જેવી ગમે એવી, ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે તેલની પણ જરૂર નથી, હાથેથી એકદમ વળી વળે છે પેટીસ આપણી. આવી રીતના પેટીસ બધી વાળી લઈએ. નાની ગમતી હોય તો નાની વાળી શકો, મીડિયમ સાઇઝની ગમતી હોય તો તમે મીડિયમ સાઇઝની. આ મેં મીડિયમ સાઇઝની પેટીસ વાળેલી છે. આવી જ રીતના આપણે પેટીસ બધી વાળી લઈએ. ફ્રેન્ડ્સ તેલ એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે, આપણે પેટીસ મૂકશું. ફ્રેન્ડ્સ આવી જ રીતના આટલું જ તેલ લઈને પેટીસ મૂકવાની, એટલે આપણી પેટીસ એકદમ મસ્ત ક્રિસ્પી થશે. આને પહેલાં થવા દઈશું. ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણી પેટીસ એકદમ રેડી છે, અને આપણે પલટાવશું. થોડું સાચવીને ફ્રેન્ડ્સ કરવાનું. તેલ એકદમ ગરમ હોય તો ચાન્સીસ રહે તગવાના. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જરાય આપણી પેટીસ એકદમ તૂટી પણ નથી, અને એકદમ મસ્ત બહાર જે આપણે ખાવા જાય રગડા પેટીસ સેમ એવી જ બની છે. તો આને આપણે આને બીજી બાજુ પણ થવા દઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી પેટીસ એકદમ મસ્ત તૈયાર છે, આપણે આને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ આ પૌવા નાખવાથી જરાય પણ છૂટી નહીં પડે, અને બહાર જે આપણે રગડા પેટીસ ખાતા હોય સેમ એના જેવી થશે.
તમે એકવાર ટ્રાય કરજો અને આવી રીતે આપણે બધી કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે રગડા પેટીસ એકદમ તૈયાર છે. પહેલાં આપણે પેટીસ મૂકશું, પછી એની ઉપર આપણે મસ્ત ગરમા ગરમ, ફ્રેન્ડ્સ શિયાળામાં એકદમ મજા આવે એવું આપણે એની અંદર રગડો પાથરશું. એકદમ મસ્ત ફ્રેન્ડ્સ, હવે આની અંદર રાજકોટની ચટણી નાખશું આપણે. ફ્રેન્ડ્સ, તમે આ બધી ચટણી મેં બનાવેલી છે એટલે તમે મારી આઈડીમાં જઈ અને તમે જોઈ શકો છો. ચટણી લિંક હું આપી દઈશ. આપણે નાખશું લાલ ચટણી. સ્વાદ પ્રમાણે તમે બધી ચટણી નાખી શકો છો. ફ્રેન્ડ્સ, હવે નાખશું આપણે આંબલીની ચટણી. પછી ફ્રેન્ડ્સ, મેં તમને જેમ કીધેલું બી નાખશું આપણે. ઘણા લોકો બી નાખતા હોય છે, ઘણા લોકો નથી નાખતા હોતા. ફ્રેન્ડ્સ, હવે આપણે નાખશું અંદર મસ્ત કાંદા નાખશું આપણે. ફ્રેન્ડ્સ, પછી નાખશું એકદમ મસ્ત દાડમ. ફ્રેન્ડ્સ, પછી નાખશું આપણે મસ્ત સેવ અને છેલ્લે ધાણા. ફ્રેન્ડ્સ, તો આપણી મસ્ત ઠંડીની સિઝનમાં ખવાય એવી રગડા પેટીસ એકદમ મસ્ત તૈયાર છે. તમે જોઈ શકો છો કે પેટીસ પણ એકદમ મસ્ત ક્રિસ્પી બની છે. તો તમે પણ બનાવજો રગડા પેટીસ, અને સાથે સાથે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવામાં કંઈ જ પૈસા નથી પડતા. તો તમે પણ બનાવજો અને કોમેન્ટમાં મને લખજો કે તમને કેવી લાગી આ મારી રગડા પેટીસની રેસીપી. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું અગલા બ્લોગ.